मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9 માં ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ ઘનફળ અને એમાં આપણે શંકુનો દાખલો જોવાનો છે। હવે આ દાખલાની અંદર જુઓ, જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે, બરોબર? માની લો કે સિલાઈના માપ અને કાપ કૂપમાં થતો બગાડમાં લગભગ કેટલી 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે। પાઈ બરાબર કેટલા લેવાના છે? 3.14। હવે તમને એમ થયું કે આપણે તો સીધે સીધું વાંચી ગયા, કઈ ખબર જ ન પડી, પણ મિત્રો મેં શું કીધું તો જુઓ, જે જે વસ્તુ આપી હોય એના નીચે અન્ડરલાઈન કરવાની। ઊંચાઈ કેટલી આપી છે? 8 મીટર। ત્રિજ્યા કેટલી છે? 6 મીટર। અને અહીંયા શું છે? શંકુ। તો પહેલા આપણે શંકુ અહીંયા હેડિંગ મારી દઈએ કે અહીંયા આપેલ તમારો રકમની અંદર શંકુ આકારનો તંબુ છે, એટલે આ શંકુ। એટલે અહીંયા તમે શંકુના જ સૂત્રો વપરાશે, સમજો જરા। એટલે આપણે પહેલા તો અહીંયા શંકુ દોરી કાઢીએ, આ રીતે। આકૃતિ દોરવાનું કારણ એક જ છે કે આપણને સરળતાથી કોઈ પણ દાખલો ગણવો હોય તો સરળતાથી સમજણ પડે। આ શંકુ આકારનો તંબુ છે, એમાં ઊંચાઈ કેટલી આપી છે આપણને? 8 મીટર। એટલે આ ઊંચાઈ છે તમારી 8 મીટર, ત્રિજ્યા તમારી આપી છે 6 મીટર, ઓકે। અને તમારે અત્યારે હાલ શું નથી આપ્યું શંકુમાં? L, L એટલે ત્રાંસી ઊંચાઈ નથી। તો આપણે પહેલા લખી કાઢીએ, જુઓ અહીંયા કે ઊંચાઈ H બરાબર કેટલી આપી છે? 8 મીટર। પછી આપણને એમ કીધું છે ત્રિજ્યા, તો ત્રિજ્યા બરાબર R બરાબર અને A છે તમારી પાસે 6 મીટર। હવે તમારી પાસે કઈ વસ્તુ નથી, તો તમે જાણો છો કે શંકુનો કોઈ પણ દાખલો ગણતા હોઈએ અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ્યારે શોધવાનું હોય ત્યારે હંમેશા L ની જરૂર પડે। તો આપણે અહીંયા L શોધવો પડશે। તો અહીંયા લખીએ આપણે કે શંકુની ત્રાંસી ઊંચાઈ L બરાબર આપણે શોધવાના છે। તો હવે ત્રાંસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર તમે જાણો છો, તો અહીંયા શું થાય સૂત્ર? L સ્ક્વેર બરાબર H સ્ક્વેર પ્લસ R સ્ક્વેર। હવે એની અંદર કિંમત મૂકો તો L સ્ક્વેર બરાબર H એટલે કેટલા છે ઊંચાઈ આપણી? 8 મીટર, એટલે 8 નો વર્ગ, અને ત્રિજ્યા છે આપણી 6 મીટર, એટલે અહીંયા 6 નો વર્ગ। તો બરાબર અહીંયા લખીએ માટે અને અહીંયા લખીશું L સ્ક્વેર, 6 8 નો વર્ગ એટલે શું થાય? 64 થાય, અને વત્તા 6 નો વર્ગ કેટલો થાય? 36। માટે L સ્ક્વેર બરાબર આ બેનો સરવાળો કરી નાખો, 6 ને 4 કેટલા થાય? 10, વત્તી પડી 1, 6 ને 3 9 અને 1 10, એટલે કેટલો આવશે સરવાળો? તો અહીંયા તમારો 100 આવશે। હવે શું કરીશું? જુઓ આ L સ્ક્વેર બરાબર 100 ની જગ્યાએ કેટલા લખીએ આપણે? 10 નો વર્ગ લખી શકાય, 10 નો વર્ગ એટલે 100 લખેવાય। તો બંને બાજુ વર્ગ, આ વર્ગ વર્ગ ઉડી જાય, તો માટે આપણી પાસે ત્રાંસી ઊંચાઈ L બરાબર કેટલા આવ્યા કહેવાય? 10 મીટર આવ્યા એમ કહેવાય, ઓકે। આ ત્રાંસી ઊંચાઈ તમે શોધી કાઢી અને એ આવી તમારી 10 મીટર। હવે તમારે શોર્ટ ટ્રિક મેં તમને શીખવાડી હતી કે શંકુમાં તમે કોઈ પણ કાગળનો કોન બનાવતા હોય, ચાહે શંકુનો તંબુ બનાવતા હોય, એમાં કાપડ જોવતું હોય, એમાં તાડપત્રી જોવતી હોય, તો હંમેશા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું। તો અહીંયા આપણે શું કીધું છે? તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? તો અહીંયા પહેલા શંકુની
वक्र सपाटी नू क्षेत्रफळ, कारण के अहीं ताड़पत्री शब्द वपरायो छे, क्षेत्रफळ बराबर केटली ताड़पत्री जोईए तो सूत्र लखीशुं पाई आर एल बराबर। हवे एमां किंमतो मूकी दईए, चलो तो शुं करी नाखीशुं अहीं पाई एटले केटला लेवाना दीधा छे 314, जो अहीं 314 छेदमां 100 गुण्या आर एटले त्रिज्या, त्रिज्या छे आपणी 6 मीटर अने गुण्या एल, एल तमे शोधी काढ्या छे 10 मीटर तो ए आपणे अहींया मूकी દઈશું 10। હવે આ મિંડે મિંડે ઉડી ગયા તો બરાબર શું થશે જુઓ, આ બધાનો ગુણાકાર કરો 314 ગુણ્યા 6 કરીએ તો 6 4 24 નો ચોગડો વધી પડી 2, 6 એકા 6, 6 ને 2 8 અને 6 3 કેટલા થાય 18। તો મિત્રો અહીંયા 1884 અને છેદમાં કેટલા આવ્યા 10, તો અહીંયા પોઈન્ટ કાપી નાખીએ તો કેટલા આવશે 188.4 અને અહીંયા મીટર્સ છે, જુઓ બધા એકમો સેમાં આપ્યા છે, મીટર મીટરમાં છે તો અહીંયા મીટર સ્ક્વેર એકમ આવશે બરોબર। હવે શું કહે છે રકમ વાંચો કે તંબુ બનાવવા માટે 3 મીટર પહોળાઈની કેટલી તાડપત્રીની જરૂર પડે, 3 મીટર પહોળી બરોબર, તો અહીંયા શું કરી નાખીએ તો તંબુ બનાવવા તાડપત્રીની, જુઓ હવે શું કરવાનું, આપણને અહીંયા પહોળી પહોળાઈ આપેલી છે 3 મીટર પહોળાઈ, એટલે પહોળાઈ આપી છે તો હવે બાકી શું રહ્યું, તારે લંબાઈ બાકી રહી, એટલે અહીંયા લંબાઈ શોધવી પડે કારણ કે પહોળાઈ ઓલરેડી આપણને આપી છે। તો તંબુ બનાવવા માટે તાડપત્રીની લંબાઈ બરાબર શું કરવું પડે, આપણી પાસે જે તાડપત્રીનું ક્ષેત્રફળ છે 1888.4 એને પહોળાઈ વડે ભાગી નાખવા પડે। તો હવે શું કરીશું, જુઓ આ પોઈન્ટ કાઢી નાખો તો 1884 છેદમાં 3 ગુણ્યા આ પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં કેટલા લખાય 10। હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, જુઓ મિત્રો તો ત્રણેય ઉડાડીએ 3 6 18, 3 2 6 બરોબર, 3 8 24 તો કેટલા આવ્યા 628 છેદમાં 10 અને પોઈન્ટ કાપીએ તો કેટલી આવી લંબાઈ 62.8 મીટર લંબાઈ આવી તાડપત્રીની, ખબર પડી ગઈ। હવે શું કહે છે જુઓ, આ શું આવી છે તાડપત્રીની લંબાઈ, ધ્યાન રાખજો। હવે શું કરીએ, માની લો આટલી તાડપત્રી છે આપણી પાસે એની લંબાઈ, હવે શું કહે છે માની લો કે સિલાઈના માપ અને કાપ કૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે, એટલે આટલી તાડપત્રી તો વપરાય જ છે પણ સાથે સાથે કેટલી વપરાય છે 20 સેમી જેટલી વધારે બરોબર। તો અહીંયા લખીએ આપણે કે કાપ કૂપમાં, એટલે તમે જ્યારે કોઈ તાડપત્રી બનાવતા હોય ત્યારે જે કટિંગ કરો એમાં થોડો ઘણો વેસ્ટ જે પડે એની વાત છે, એટલે કાપ કૂપમાં થતા બગાડમાં લગભગ, આશરે કીધું છે લગભગ 20 સેમી જેટલી તાડપત્રી વધારાની વપરાય છે બરોબર। તો બરાબર અહીંયા જુઓ 20 સેમી છે અને આપણા જવાબ સેમાં આવ્યા છે, મીટરમાં આવ્યા છે, જુઓ બધું મીટરમાં છે આખી રકમ, તો આ સેન્ટીમીટરને સેમાં ફેરવવા પડે, મીટરમાં ફેરવવા પડે, તો આ 20 સેમી છે એને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે તો શું થાય મીંડે મીંડે ઉડી જાય, તો 2 છેદમાં 10 વધ્યા
तो पॉइंट कापीए तो 0.2 मीटर आ वेस्ट कहेवाय, पण ए तमारे वेस्ट बजार में लेवा जाओ त्यारे आखी ताड़पत्री मळे, एवुं ना होय के वेस्ट आपणे जे पड़े पछी पाछो दुकान वाला ने आपी दीए, एवुं ना चाले, ए गणतरी में ज लेवाय। बराबर, तो अहींया आपणे लखी काढीए हवे, तो हवे तंबू बनावा माटे जोईती ताड़पत्री नी जो अहीं शुं कहे छे केटली ताड़पत्री नी जरूर पड़े, तो तंबू बनावा माटे जोईती ताड़पत्री नी लंबाई बराबर जो केटली जोती थी आपणी पासे 62.8 અને વત્તા વેસ્ટ નકામી કેટલી પડી, નકામો કચરો કહેવાય, એ પણ ગણતરીમાં લેવાય, કારણ કે અહીંયા ગણતરીમાં લેવાનું કીધું છે, એટલા માટે અહીંયા કીધું છે ઓલરેડી, એટલા માટે એ ગણતરીમાં લેવી જ પડે। હા, એમ કીધું હોય કે 20 સેમી જે વધારાની છે એ તમારે ગણતરીમાં લેવાની નથી, જો એમ કીધું હોય તો આ આપણો જવાબ કહેવાય, પણ અહીંયા ગણતરીમાં લેવાની છે એટલે એ શેમાં, તો જે લંબાઈ આવી છે એમાં તમારે વધારાની જે વેસ્ટ પડ્યો છે, વધારાની જે તાડપત્રી છે એ ઉમેરવી પડે, એટલે કુલ કેટલી થઈ એ શોધાય। તો બરાબર જુઓ, સરવાળો કરીએ, જો અહીંયા આ 62.8 વત્તા 0.2, તો 8 ના 2 10 વધી પડી 1 3 6 એટલે કેટલા આવે 63.0, એટલે એનો મતલબ એ થયો કે 63 મીટર તાડપત્રીની કુલ લંબાઈ થાય। બરોબર મિત્રો, તો તમે આ દાખલામાં જોઈ લો, પહેલા આપણને ઊંચાઈ આપી છે, ત્રિજ્યા આપેલી છે, તો બંને આપેલી છે એટલે પહેલા આપણે શેની જરૂર પડશે, ત્રાંસી ઊંચાઈ એટલે કે L જોઈશે, એટલે આપણે તરત સૂત્ર મૂક્યું ત્રાંસી ઊંચાઈ માટેનું કે L² બરાબર H² + R² અને એમાં કિંમતો મૂકી તો આપણી જે ત્રાંસી ઊંચાઈ હતી એ કેટલી આવી ગઈ, L બરાબર 10 મીટર। હવે મેં તમને કીધું કે શંકુ હોય અને જો તમારે કાગળ કોન બનાવવો હોય, તંબુ બનાવવો હોય, તો હંમેશા શું શોધવાનું, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર છે પાઈ આર એલ, એમાં કિંમતો મૂકી તો કેટલો જવાબ આવ્યો, 188.4 મીટર સ્ક્વેર। ઓકે, હવે અહીંયા એમ કહે છે કે 3 મીટર પહોળી, તો અહીંયા મીટર આપી દીધેલા છે એટલે આપણે શું શોધવાનું બાકી રહ્યું, લંબાઈ, તો તંબુ બનાવવા તાડપત્રીની લંબાઈ બરાબર એને 3 વડે, આ જે આયુ છે ક્ષેત્રફળ એને પહોળાઈ વડે ભાગી દો એટલે એ એની શું આવી જાય, લંબાઈ। આ લંબાઈમાં તમારે જે વેસ્ટ પડ્યો છે કેટલો પડ્યો છે, 0.2 મીટર, બરોબર, એને આમાં ઉમેરવા પડે એટલે કુલ જવાબ કેટલો આવે, 63 મીટર। બરોબર મિત્રો, છે ને ઈઝી, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, પણ આ વિડિયો તમે બે વાર જોઈ લેજો અને ત્યાર પછી દાખલા મોઢે ગણવાની પ્રેક્ટિસ પાડજો। મિત્રો, એકલા વિડિયો જોઈ લેવાથી દાખલા આવડતા નથી, બરોબર, તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ, ગુડ નાઇટ મિત્રો।